नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 काव्य 8 विषय गुजराती विषयांक आज आनंद। तो અત્યાર સુધી આપણે 1 થી 7 સુધીનો અભ્યાસ કરી લીધો। આજનો આપણો ચેપ્ટર છે કાવ્ય 8 આજ આનંદ। તો કાવ્ય 8 આજ આનંદ છે એ લોકગીત છે, એટલે એના કોઈ રચિતા હોતા નથી। લોકગીતનો રચના હંમેશા પડદા પાછળ જ હોય છે અને તેથી તેના નામ ઠાવ વિશે કોઈ ચોક્કસ માહિતી હોતી નથી। ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિની રચના દ્વારા થાય છે, ક્યારેક સમૂહ દ્વારા વધુ એકથી વધારે વ્યક્તિઓ દ્વારા લોકગીતની રચના થાય છે। સામાન્ય રીતે આપણે કહીએ તો લોકગીત એટલે લોકો દ્વારા રચાતું ગીત। તો આ આનંદ કાવ્ય જે લોકગીત છે એ સરસ મજાનું વર્ષા ઋતુનું વર્ણન કરતું એક સરસ મજાનું લોકગીત છે। વરસાદ આવે છે, ખેડૂતોમાં આનંદ છવાઈ જાય છે, ખેડૂતો પોતાના બળદોને લઈને કે વાવણી કરવા ખેતરે જાય છે, નદીનો પ્રવાહ વહે છે, ચારે ઝાઝો વરસાદ ખૂબ વરસાદ પડ્યો હોવાથી ચારે બાજુનું જે વાતાવરણ છે એ હરિયાળું બની જાય છે અને સરસ મજાનું આ લોકગીત છે। તો એ લોકગીતને આપણે અહીંયા જોઈએ તો સરસ મજાનું આ ગીતનું રાગ છે। ઉતરે દખણથી ચડી વાદળી લો ધોરી
ધોળીડા, ધોળીડા એટલે કે બળદ, ઘોડીડા એટલે કે બળદ. તો ઘોડીડાની કોટે, કોટે એટલે કે ડોક, કોટે એટલે કે ડોકે. ઘૂઘર માળ, ઘૂઘર એટલે ઘૂઘરાની માળા, ઘૂઘર માળ એટલે ઘૂઘરાની માળા. તો બળદના ડોકે ઘોડીડા એટલે કે બળદ. તો બળદના ડોકે ઘૂઘરાની માળા. ખેડૂતો છે માથે લીલા રંગની કસબી ફેટો બાંધીને વાવણી કરવા નીકળી પડે છે અને એમની સાથે બળદો જે ઘૂઘરમાળ ઘૂઘરાની માળા પહેરાવી છે ગળે એ પણ નીકળી પડે છે. વીરના વાવણીએ હીરલા ચડિયા રહ્યો, વીરના વાવણીએ, વાવણી વાવણી એટલે કે બીજ વાવવાનો સાધન, વાવણી એટલે કે બીજ વાવવાનું સાધન. તો વીરના વાવણી, વીર એટલે કે ખેડૂત, ખેડૂતનું જે વાવણીયું છે, વાવણી કરવાનું જે વાવણીયું છે એ વાવણીયાને પણ હીરાથી જડી નાખ્યા છે. મોતીડાની શેરું ટકાવું છું અને સાથે સાથે એને મોતીની શેરું પણ ટકાવી છે. વીરનું જે વાવણીયું છે, વાવવાનું જે સાધન છે એને હીરાથી જડી પણ નાખ્યા છે અને મોતીની શેરું પણ ટકાવી છે. અને ખેડૂતોનો જે ઉત્સાહ છે, એ ઉત્સાહ જે આનંદ છે એ માતો નથી. ધોરીની ડોકી બાંધી રાખડીની લોલ, વીરને લલ્લાટ કુમકુમનો ચાંદલો છો. તો સહસ્મશાના વીરના વાવણીએ લીલા જડેલા મોતીની શેરો જલાવું એ વાવણીઓ શોભી રહ્યું છે અને સાથે સાથે બળદ, ધોરી એટલે કે બળદ, બળદના ડોકે રાખડી બાંધી છે અને રાખડી શોભી રહી છે અને એની સાથે સાથે વીરને લલ્લાટ કુમકુમનો ચાંદલો છો. વીરનું જે લલ્લાટ છે, લલ્લાટ એટલે કે લલ્લાટ એટલે કે કપાળ. તો વીરના લલ્લાટે કુમકુમનો ચાંદલો, કપાળે કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે. વાવી ઝારૂને વાવ્યા બાજરા રહ્યો, ખેડૂતે શું વાવ્યું છે? તો ખેડૂતે ઝારૂ અને બાજરા વાવેલા છે. ઝારૂ, ઝારૂ એટલે કે જુવા, ઝારૂ એટલે કે જુવા. તો ખેડૂતે બાજરો અને જુવા વાવેલા છે. ધરતીએ ઓઢ્યા લીલા ચીરજો, અને આ જે પાક આવેલો છે, આ જે મોલ આવેલો છે, તો એવું લાગે છે કે ધરતી આખો લીલો ચીર, લીલી ઓઢણી ઓઢેલી છે. સરિતાની શેરું ચાલે જોર મળે, સરિતા એટલે કે નદી. તો સરિતાની જે શેરું છે, સરિતાનો જે નદીનો જે પ્રવાહ છે એ જોરથી, જોર જોશથી ચાલી રહ્યો છે. ગૌરી તો ચરે લીલા ઘાસ જો, ગૌરી એટલે કે ગાય. તો ગાય છે, એ ગાય લીલું ઘાસ ચરી રહી છે. આજ આનંદ મારે આંગણી રે લોલ, તો આજ આનંદ મારે આંગણી રે. તો ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળો ચડીને આકાશમાં આવી ગયા છે અને એની સાથે સાથે ઝીણી ઝીણી વીજળી ઝબૂકે છે અને ખેડૂતો છે, એ ખેડૂતો માથે સાફા બાંધીને, ફેટો બાંધીને વાવણી કરવા નીકળી પડ્યા છે અને એની સાથે સાથે બળદો પણ ગળામાં ઘૂઘર માળ, ઘૂઘરાની માળા અને રાખડી બાંધીને ખેડૂતોની સાથે હાલે છે. અને વીરના વાવણીઓ છે, વીરનું વાવણીઓ છે, જે વાવવાનું જે સાધન છે એ સાધનને પણ હીરલાથી જડ્યા છે અને એની સાથે સાથે મોતીની શેરું ટકાવેલી છે. અને વીરના કપાળ પર કુમકુમનો ચાંદલો જે છે એ શોભી રહ્યો છે. વર્ષા ઋતુમાં ખરેખર અનેરો આનંદ ખેડૂતોમાં છવાઈ જાય છે અને ખેડૂતોએ ઝારું અને બાજરા વાવેલા છે અને એનાથી જે પાક આવેલો છે, જે મોલ આવેલો છે એ એના દ્વારા ધરતીએ જાણે લીલા કલરના ચીર ઓઢ્યા હોય એવું લાગે છે. અને સાથે સાથે નદીનો પ્રવાહ પણ જોશ જોશથી ચાલી રહ્યો છે. ગાયો છે એ ઘાસ ચરી રહી છે અને સરસ મજાનો ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે. તો આજે લોકગીત હતું એ સરસ મજાનું વર્ષા ઋતુનું વર્ણન કરતું સરસ મજાનું લોકગીત હતું. તો હવે જોઈએ આપણે એનો અભ્યાસ. તો પાના નંબર 39, પ્રશ્ન 1. લોકોમાં આનંદ વ્યાપ્યો છે કારણ કે આકાશમાં વાદળો ઉમટ્યા છે એટલા માટે, આકાશમાં વાદળો ઉમટ્યા છે એટલા માટે. આ કાવ્યમાં ધરતીએ ઓઢ્યા લીલા ચીરજો એટલે શું? આ કાવ્યમાં ધરતીએ ઓઢ્યા લીલા ચીરજો એટલે શું? એટલે કે ધરતી લીલી છમ બની ગઈ છે, બરાબર. ખેડૂત ધોરડાને તૈયાર કરે છે કારણ કે
वरसाद आवानी तैयारी छे। त्यार पछी प्रश्न बे, एक बे वाक्य मां उत्तर आपो। तो वर्षा आवी रही छे ते साना आधारे कही सकाय। वर्षा आवी रही छे ए साना आधारे कही सकाय? तो उत्तर अने दक्षिण दिशामांथी वादळो चढ़ीने आकाशमां आव्या छे अने साथे साथे वीजळी पण झीणी झीणी झबूकी रही छे। एना आधारे कही सकाय के वर्षा आवी रही छे। खेडूत अने एना बळदो सानाथी सोंपी रह्या छे? तो खेडूतो माथे लीला કસબી રંગની ફેટો બાંધે છે અને બળદો ઘૂઘરમાળ ગળે ઘૂઘરમાળ પહેરીને સરસ મજાના શોભી રહ્યા છે। વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવે છે? તો વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય એના માટે વીરના લલ્લાટ ઉપર કપાળ ઉપર કુમકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે અને બળદોનું કલ્યાણ થાય એના માટે બળદોના ડોકે રાખડી બાંધવામાં આવી છે। વાવણિયાને કેવી રીતે સંઘાર્યું છે? તો વાવણિયાને હીરનાથી જડીને અને સાથે સાથે મોતીની શેરું ટંકાવીને એને સરસ મજાનું શણગારવામાં આવ્યું છે। ત્યાર પછી સ્વાધ્યાય, આ ગીત આપણા મનમાં આગળ કેટલા આબેહૂબ દ્રશ્ય ખડા કરે છે? આવા ચાર દ્રશ્ય યાદ કરીને લખો। તો સરસ મજાના જે દ્રશ્ય છે, તો ખેડૂતોના માથે લીલા રંગના કસબી ફેટો શોભી રહ્યા છે, બળદોની કોટે ઘૂઘરમાળ શોભે છે, વીર શણગારેલા એના વાવણિયા હીરાથી અને મોતીથી લટકતી શેરથી શોભી રહ્યા છે, બળદોની કોટે રાખડી બાંધી છે, વીરના લલ્લાટ ઉપર કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે, ધરતી લીલીછમ બની છે, નદીના પ્રવાહનો વેગ વહી રહ્યો છે, આકાશ વાદળોથી ઘેરાયું છે, વીજળીના ચમકારા થાય છે, વાવણી માટે જતા બળદોને શણગાર્યા છે। સરસ મજાના આ કાવ્ય આપણી સામે સરસ મજાના દ્રશ્ય આપે હું કરે છે। ત્યાર પછી આવી અષાઢી બીજ એ વિષય પર 10-12 વાક્ય લખવાના છે। જ્યારે અષાઢી બીજ આવે અને એના ઉપર તમારે 10-12 વાક્ય લખવાના છે। જ્યારે અષાઢ મહિનો બેસે છે, આકાશમાં વાદળો છવાઈ જાય છે, વરસાદની તૈયારી થાય એ પ્રમાણે વીજળી પણ ઝબકી ઝબકે છે, એવી રીતે તમારે સરસ મજાના 10-12 વાક્ય લખવાના છે। વરસાદ આવે છે ત્યારે વાતાવરણ લીલુંછમ બની જાય છે, મોર ડંકવા લાગે છે, ડેટકા ટ્રાઉન ટ્રાઉન કરે છે, કોયલ કૂ કૂ કરે છે, બાળક નાના બાળકો પણ ઘરમાંથી બહાર નીકળીને પાણીમાં છપ છપ કરવા લાગે છે અને સાથે સાથે ગાતા જાય છે કે આવરે વરસાદ, ઢેબડીઓ વરસાદ, ઉની ઉની રોટલી, કારેલાનું શાક। આવી રીતે વરસાદનું સરસ મજાનું જે વાતાવરણ છે એ તમારી રીતે તમારા શબ્દોમાં 10-12 લીટીમાં વર્ણન કરવાનું છે। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાય છે તે લખો। ઉત્તર, ઉત્તર એટલે કે ઓતર, જુવાર, ચારું, ગાય તો ગૌરી, દક્ષિણ, દખણ, પ્રવાહ, શેરુ, બળદ, ધોરડા। તો આ હતું આપણું લોકગીત। હવે આપણે જોઈએ આજનું HW। તો પાઠ્યપુસ્તક પાના નંબર 39 પરના અભ્યાસનો પ્રશ્ન 1 અને 2 જે અત્યારે આપણે જોઈ ગયા અને પાના નંબર 40 પરના સ્વાધ્યાયનો પ્રશ્ન 1, 2, 3 લખીને તૈયાર કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્ર, HW ફરજિયાત કરવાનું જ છે। અસ્તુ ગુજરાતી વ્યાકરણ, તો ગુજરાતી વ્યાકરણમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વર અને વ્યંજન, સ્વર અને વ્યંજન તો તમને ખ્યાલ જ છે કે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય, તો પણ આપણે
બીજી વાર એકવાર આપણે સ્વર અને વ્યંજન જોઈ લઈએ તો જોઈએ કે ભાષાનો નાનામાં નાનો જે ઘટક છે ભાષાનો નાનામાં આપણે ગુજરાતી ભણીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે ગુજરાતીમાં સ્વર અને વ્યંજન કોને કહેવાય કઈ રીતે બને એ જાણવું જરૂરી છે તો આપણે ભાષા ગુજરાતી એક ભાષા છે તો ભાષાનો નાનામાં નાનો એકમ તે શું છે ધ્વનિ આપણે બોલીએ જે શબ્દ નીકળે એને શું કહી શકીએ ધ્વનિ કહી શકીએ તો ભાષાનો નાનામાં નાનો એકમ તે ધ્વનિ છે ભાષાના આવા ધ્વનિઓને ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી ભાષાની જે આવી ધ્વનિઓ છે એને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ આપણે કંઈક બોલીએ છીએ આપણે તો એ આપણા મોઢામાંથી નીકળે છે કોઈ ને કોઈ શબ્દ નીકળે છે એને આપણે શું કહી શકીએ સ્વર અને વ્યંજન તો આપણે પરંપરાથી ભાષાની આવી જે ધ્વનિનો જે ઘટક છે એને પરંપરાથી આપણે સ્વર અને વ્યંજન કહી શકીએ તો સ્વર એટલે શું સ્વર મો મોડું જે મો કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મો કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું કોઈ અવરોધ વિના કોઈ પણ રૂકાવટ વગર કોઈ પણ અવરોધ વિના જુદા જુદા પોલાણમાંથી જુદા જુદા ભાગોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે તેને સ્વર કહેવાય બીજી વાર જોઈએ આપણે કે સ્વર કોને કહેવાય કે મો કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ કે મોજું કોઈ પણ અવરોધ વગર જુદા જુદા પોલાણમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે તેને શું કહેવાય સ્વર તો આ થઈ સ્વરની વાત સ્વર તો તમને ખબર જ છે દાખલા તરીકે અ આ ઈ ઉ ઊ ઋ એ ઐ આ શું છે સ્વર છે વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ સ્વર કોને કહેવાય અ આ ઈ ઉ જે વગેરે વગેરે બરાબર ત્યાર પછી આપણે વ્યંજન તો સ્વર જોઈ હવે વ્યંજન જોઈએ વ્યંજન એટલે વી પ્લસ અંજન વ્યંજન એટલે વી પ્લસ અંજન તો અંજન એટલે શું અંજન એટલે આગળ તો વ્યંજન એટલે વી પ્લસ અંજન અંજન એટલે તો તમને ખ્યાલ આવી ગયો પણ તમને એ ખ્યાલ છે કે વર્ણનમાં
વ્યંજન બંને હોય છે? મિક્સમાં વર્ણ કયો? ક ખ ગ ઘ. સ્વર કયો? અ આ ઈ ઈ ઉ. બરાબર, આ સ્વર છે, અહીંયા વર્ણ છે ને વ્યંજન, જે તમે કહો. તો વર્ણમાં સ્વર અને વ્યંજનનો બંનેનો સમાવેશ થતો હોય છે. તો તમને થતો હશે કે વિદ્યાર્થી મિત્રો કે આ કઈ રીતે તમને કદાચ થાય કે આ કઈ રીતે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે ક છે ઈ વર્ણ છે, ક છે ઈ વર્ણ છે, બરાબર. તો હવે ક આપણે બોલી ક આપણે સમજી ગયા કે જ શબ્દને કઈ રીતે લખી.
ध्वनि श्रेणी छुट्टी पाड़ो और ध्वनि श्रेणी जोड़ो। अस्तु।